विद्यार्थी मित्रों, भाग एक नी अंदर आपणे सच्चाई हीरा कहानीमां अहींया सुधी समज मेळवी हती। आजे आपणे एना आगळनी एना पछीनी कहानी जोईशुं। तमे जोयुं हशे, बे स्त्रीओ कूवा पासे, ज्यारे बधी स्त्री पाणी भरवा जाय छे ત્યારે પોતપોતાના દીકરાના વખાણ કરે છે, બરાબર, કે મારો દીકરો જે છે એ ખૂબ જ સરસ ગીત ગાય છે, બરાબર, એનો કંઠ ખૂબ જ સારો છે અને એ ખૂબ જ શક્તિશાળી છે, એ રીતે પોતાના દીકરાઓના વખાણ કરે છે। જ્યારે તીનો ઔરતો કી બાતે સુનકર ચોથી સ્ત્રી ચૂપચાપ બેઠી રહી, ઉસે અપને બેટે કે બારે મેં કુછ ન કહા। પહેલીને ઉસે ટોકતે હુએ કહા, ક્યો બહન, તુમ ક્યો ચૂપ હો? એટલે કે ત્રણેય સ્ત્રીઓની વાતો સાંભળીને ચોથી સ્ત્રી શું થઈ ગઈ, ચૂપ બેસી રહી। તેણે પોતાના પુત્ર વિશે કાંઈ જ ન કહ્યું। તુમ ભી તો અપને બેટે કે બારે મેં કુછ બતાવો, એવું કહી લે, તમે પણ તમારા દીકરા વિશે કંઈક કહો। ચોથી સ્ત્રીને બડે હી સહજ ભાવસે કહા, મેં અપની બેટે કી ક્યાં પ્રશંસા કરું, એટલે કે એને સહજતાથી કહ્યું કે મેં હું મારા દીકરાની શું પ્રશંસા કરું, ન તો વો ગંધર્વ સા ગાયક હે, ન ભીમ સા બલવાન, ઓર નહીં બૃહસ્પતિ સા બુદ્ધિમાન। એણે કહ્યું કે ના એ ગંધર્વ જેવો ગાયક છે કે ના ભીમ જેવો બળવાન અને બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન પણ નથી। કુછ સમય બાદ જબ વે સબ ઘડે સિર પર રખ કર લોટને લગી, તભી કિસી ગીત કા મધુર સ્વર સુનાઈ પડા। સુનકર પહેલી સ્ત્રી બોલી, સુનો મેરા હીરા ગા રહા હૈ, એટલે કે બધી જ માથા પર ઘડા મૂકીને જતી હતી ત્યારે મધુર સ્વર સંભળાયો અને પહેલી સ્ત્રીએ કહ્યું કે સુનો મેરા હીરા ગા રહા હૈ, તુમ લોકોને સુના ઉસકા કંઠ કિતના મધુર હૈ, પ્રશ્ન પૂછે છે કે એનો કંઠ કેટલો સુરીલો છે। વહ લડકા ગીત ગાતા હોવા ઉસી રાસ્તે સે નિકલ ગયા, એટલે કે ગીત ગાતો ગાતો એ રસ્તાથી સીધો સીધો જતો રહ્યો। उसने अपनी माँ की ओर कोई ध्यान ही नहीं दिया। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है, शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है। वह यह कह ही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना वहाँ से निकल गया। એટલે કે જે ત્રીજી સ્ત્રીનો બેટો હતો એ પણ એનું ધ્યાન આપ્યા વગર ત્યાંથી સીધો સીધો નીકળી ગયો। વે કુછ આગે બઢી તો એકાએક તીસરી સ્ત્રી કા બેટા ઉધર સે સંસ્કૃત કે શ્લોકો કા પાઠ કરતા હુઆ નીકળા, એટલે કે બોલો કુછ આગે નીકળી ઓર તીસરી સ્ત્રી કા બેટા સંસ્કૃત કા પાઠ બોલતા બોલતા વહાં સે નીકળા। उसके उच्चारण में ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। ये संस्कृत श्लोकों बोली रहो तो एना एवं लगत जाने एना गड़ा में साक्षात सरस्वती विराजमान है। तीसरी स्त्री ने गदगद स्वर से कहा, देखो यही है मेरी गोद का हीरा, इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा, પરંતુ ઉસકા બેટા ભી માં કી ઓર દેખે બિના આગે બઢ ગયા। તીસરી સ્ત્રીને ભી કહા કે જો આ છે મારા ઘોડાનો હીરો અને કોણ એને બૃહસ્પતિનો અવતાર નહીં કહે, પરંતુ તેનો દીકરો પણ માની તરફ જોયા વગર જ આગળ નીકળી ગયો। વહ અભી થોડી હી દૂર ગયા થા કે ચોથી સ્ત્રી કા બેટા ભી અચાનક ઉધર સે આ નિકલા। વહ દેખને મેં બહુત હી સીધા સાધા ઓર સરળ પ્રકૃતિ કા લગ રહા થા। ઉસે દેખકર ચોથી સ્ત્રીને કહા, બહન યહી હૈ મેરા લાલ, યાની ચોથી સ્ત્રીનો દે દીકરો હતો એ પણ અચાનક ત્યાંથી નીકળ્યો। એ ખૂબ જ સરળ હતો, સીધો સાધો હતો, તો એણે જોઈને ચોથી સ્ત્રીએ કહ્યું કે આ છે મારો લાલ। ચોથી સ્ત્રી ઉસકે બારે મેં બતાહી રહી થી કે ઉસકા બેટા પાસ આપ પહોંચા, અપની માં કો દેખ કર વહ રુક ગયા ઓર બોલા, માં લાવ મેં તુમ્હારા ઘડા પહોંચા દો। મના કરને પર ભી ઉસને માં કે સિર સે પાણી સે ભરા ઘડા ઉતાર કર અપને સિર પર રખા ઓર ઘર કી ઓર ચલ પડા। અને ચોથી સ્ત્રી તેના વિશે કંઈ કહી જ રહી હતી એટલામાં તેનો દીકરો તેની પાસે પહોંચ્યો
અને પોતાને માને જોઈને અટકી ગયો અને બોલ્યો, માં લાવો હું તમારો ઘડો ઘેર પહોંચાડી દઉં. ના પાડવા છતાં પણ તેણે માને માથેથી પાણી ભરેલો ઘડો ઉતારીને પોતાના માથે મૂક્યો અને ઘર તરફ ચાલવા લાગ્યો. તીનો ઓરતે બડે હિ આશ્ચર્ય સે ચોથી સ્ત્રી કે બેટે કો દેખતી રહી. એક વૃદ્ધ મહિલા જો બહુત દેર સે ઇન ઓરતો કી પીછે ચલતી હુઈ ઇનકી બાતે સુન રહી થી. પાસ આકર બોલી, દેખતી ક્યા હો, યહી હે સચ્ચા હીરા. એટલે ત્રણે સ્ત્રીઓ ખૂબ નવાઈથી ચોથી સ્ત્રીના દીકરાને જોઈ રહી હતી, ત્યારે એક વૃદ્ધ સ્ત્રી જે ઘણી વારથી આ ત્રણેય સ્ત્રીઓની વાતો સાંભળી રહી હતી, એણે કહ્યું, શું જુઓ છો, આ જ છે સાચો હીરો. બરાબર, તો આપણે જોઈ શકીએ કે વ્યક્તિ સાચો હીરો ક્યારે બને, તો કબ બનતા હૈ, તો આદમી મેં જ્ઞાન ગુણ હોતા હૈ. બરાબર, એકમાં બુદ્ધિ હતી, એકમાં જ્ઞાન હતું, બરાબર, એકનો સારો કંઠ હતો, બરાબર, એ બધું આપણે જોયું. એક બળવાન હતો, પણ ઉસકા વીર હોના ભી પ્રશંસનીય હૈ, લેકિન યદિ ઉસકા જ્ઞાન આચરણ મેં નહીં ઉતરતા વો વ્યર્થ હૈ. બરાબર, આપણી પાસે જ્ઞાન હોય પણ આપણા વ્યવહારમાં ના હોય તો એનો કોઈ જ અર્થ નથી. કોરા જ્ઞાન કિસી કે ઉપયોગ મેં નહીં આતા, અપને જ્ઞાન ઓર ગુણ કો કર્મ મેં ઉતાર કર હી ઉન્હે સફલ બનાયા જા સકતા હૈ. ઇસ પ્રકાર કર્મ કરકે બડો કી સેવા ઓ જરૂરતમંદો કી મદદ કરકે આદમી સચ્ચા હીરા બન સકતા હૈ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું સચ્ચા હીરા કોને કહેવાય. બરાબર, તમારે આ શબ્દાર્થ નોટમાં લખવાના છે અને મુહાવરે અને સ્વાધ્યાયના અભ્યાસના પ્રશ્નોના જવાબ પણ લખવાના છે.